नमस्कार मित्रों, आपणी यूट्यूब चैनल मिशन फॉर गवर्नमेंट जॉब में तमारू स्वागत छे। आ अगाउ आपणे थोड़ीक वार पहला ज एक वीडियो अपलोड कर्यो। ए वीडियो में UGVCL, DGVCL अने MGVCL नू जे परिणाम जाहिर थयुं छे ए परिणाम केवी रीते जोवुं अने एनुं कट ऑफ मेरिट केटलुं रहेशे अने कोने केटला मार्क्स केवी रीते जोवा ए दरेक माहिती अने केवी रीते रिजल्टनुं एनालिसिस करवुं दरेक माहिती आपणे ए आगळना वीडियोमां आपणे आपी छे। हवे आपणे आ वीडियो पीजी विषयनी परिणामनी जे तारीख आवी गई छे ए तारीख विषे आपणे चर्चा करवाना छीए अने बीजी वस्तु के पीजी विषयनुं रिजल्ट केवी रीते जोवुं ए दरेक माहिती आपणे आ वीडियोमां चर्चा करवाना छीए, जेथी करीने तमे शरूआतथी एंड सुधी अमारी यूट्यूब चेनलना वीडियो पर बन्या रहो, जेथी करीने तमने घणी बधी माहिती जाणवा मळशे अने तमे आगळ बीजा तमारा जेवा विद्यार्थी मित्रो तैयारी करता हशे एमने तमने माहिती आपी शकशो। तो चलो आपणे वीडियो ने शुरू करिए ए पहला आपणे जेम हाल अगाउ UGVCL, DGVCL अने MGVCL नुं जे परिणाम जाहिर थयुं ए परिणाम केवी रीते जोवुं ए माहिती आपी। एमां सौ प्रथम तो आपणे कट ऑफ मेरिटनी वात करी। कट ऑफ मेरिटनी आपणे वात करी ए प्रमाणे मोस्ट ऑफली जे बी कैंडिडेट छे जे लोकोए UGVCLની परीक्षा आपी छे ए UGVCLના विद्यार्थीओने मार्क्स बधी स्लाइडो तमे 600 जेटली स्लाइडो छे 600 जेटली स्लाइडो में बधे बधा विद्यार्थीओना नाम एमां सामिल छे। जे लोकोए परीक्षा आपी छे अने नहीं आपी ए बधा विद्यार्थीओना नाम एमां पण सामिल छे अने जे DGVCLની स्लाइडो छे ए स्लाइडोमां पण एवी सिस्टम छे जे विद्यार्थीओए परीक्षा नथी आपी ए लोकोना पण नाम छे। पण UGVCLમાં એવું છે કે જે વિદ્યાર્થીઓએ નામ નથી આપી પરીક્ષા નથી આપી એને એબસન્ટ લખેલું છે અને એનું સાઈડનું ખાનું ખાલી છે, જ્યારે DGVCLમાં એનાથી ઉલટું છે, એબસન્ટ કે પ્રેઝન્ટનો ઓપ્શન નથી અને એની જગ્યાએ જે લોકોના માર્ક્સ છે એ માર્ક્સ 000 બતાવવામાં આવ્યા છે। એવી રીતે આપણે માહિતી આગળના વિડીયોમાં તમને આપી। એવી રીતે જ PGVCLનું પરિણામ પણ આ જાહેર ટૂંક સમયમાં જાહેર થઈ જશે, એનું કારણ કે PGVCL દ્વારા પણ પોતાની ફાઇનલ આન્સર કી રિલીઝ કરી દેવામાં આવી હતી 4 દિવસ પહેલાં। એનો પણ વિડીયો આપણે બનાવી દીધો હતો આપણી યુટ્યુબ ચેનલ પર અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ જોયો હતો અને તારીખની પણ માગણી કરી હતી કે સર તારીખ ક્યારે આવશે, તો એનો પણ આપણે અંદાજ આપ્યો હતો કે માર્ચ મહિનામાં શરૂઆતમાં ટૂંક સમયમાં આવી જશે, પણ તારીખ આપણે આ ટૂંક સમયમાં આપણે આગળ વિડીયોમાં આપણે તારીખ તમને કહી દઈએ છીએ કે કઈ તારીખ આવશે। જો આપણે જોઈએ તો PGVCLની તારીખ જોવા જઈએ તો 13 કે 14, વધુમાં વધુ 13 કે 14 તારીખ સુધી મારા અંદાજે અને ઉપરથી આપણને માહિતી મળી છે એ માહિતી પ્રમાણે 13 કે 14 તારીખ આજુબાજુ PGVCLનું રિઝલ્ટ આવી જશે। અને રહી કટ ઓફ મેરિટની વાત, તો કટ ઓફ મેરિટ તો તમારે અંદાજો તમારે આગળ આપણે જે વિડીયો બનાવ્યા છે અને આગળના મેરિટોના એનાલિસિસ કર્યા છે એ પ્રમાણે કટ ઓફ મેરિટમાં 4-5 માર્ક્સનું આગું પાછું રહે એટલું જ કટ ઓફ મેરિટ રહે, એનાથી વધારે જવાનો કોઈ ચાન્સીસ છે નહીં, એટલે એનું કટ ઓફ મેરિટનું ટેન્શન લેવાની જરૂર નથી। કેમ કે તમારે માર્ક્સ કેટલા થાય છે એ કન્ફર્મ થઈ જાય તો પછી કટ ઓફ મેરિટનો તો જે સ્ટેજ છે પછીનું સ્ટેજ છે, જો તમારે માર્ક્સ જ નથી થતા તો તમે કટ ઓફ મેરિટના જે ફોર્મેટ છે એમાં તમે આવી શકવાના નથી તો કોઈ સવાલ ઊભો થતો જ નથી। એટલે તમે દરેક વિદ્યાર્થી મિત્ર જેને પોતાના માર્ક્સ જોઈ લે અને માર્ક્સ ખાસ જોઈ લે, માર્ક્સ જોયા પછી તમે કટ ઓફ મેરિટમાં આવતા હોય તો તમારે આ વેબસાઇટ ઉપર સતત પોતાની આંખ રાખીને બેસવાની જરૂર છે। કેમ કે ગમે ત્યારે આનું પરિણામ જાહેર થઈ જાય અને પરિણામની નોટિફિકેશનો જતી રહે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પણ તારીખ જો ઘાટાવત જતી રહે તમે ઊંઘતા રહી જાઓ તો। એટલે આપણે હવે લોકડાઉન પૂરું થઈ ગયું છે એટલે સતત એક્ટિવ રહેવાની જરૂર છે। આ દેખો જો આનું રિઝલ્ટ પણ કેવું અચાનક આવી ગયું, એટલે આનું PGVCLનું પણ રિઝલ્ટ 13 કે 14 તારીખ આજુબાજુ અચાનક જ આવવાનું છે અને રિઝલ્ટ કેવી રીતે જોવું તો આપણે જોઈ લઈએ। તો PGVCL WWPGVCL.com તમે જ્યારે લખો છો ત્યારે આવું એક પેજ ઓપન થશે, આ પેજમાં તમારે વિદ્યુત સહાયક લખેલું છે, વિદ્યુત સહાયકના ઓપ્શન પર ટીક મારવાનું છે। એના સિવાય અધર ઘણા બધા ઓપ્શન છે કે ઓનલાઈન પેમેન્ટ છે, કસ્ટમર સર્વિસ છે, આપણે એ વસ્તુથી હાલ કોઈ લેવા દેવા નથી। જ્યારે તમે આ સર્વિસમાં આવો છો પછી આ ઓપ્શનોનો ઉપયોગ થશે। હાલ તો આપણે એક વિદ્યાર્થી છીએ અને કર્મચારી બનવા માટે આપણે નીકળ્યા છીએ, તો આપણે ખાસ હાલ એક જ વસ્તુને જ ફોકસ કરવાનું છે કે જે ધ્યાને આપણે લેવાનું છે કે વિદ્યુત સહાયકના ઓપ્શન ઉપર ટીક મારવાનું, એના પછી આપણે આગળનો પેજ ખુલશે, એ આગળના પેજમાં શું હશે કે PGVCL કેરિયર અવસર, એટલે PGVCL કેરિયર અવસર આવશે, એટલે આ ઓપ્શન તમારે જોવાનું છે। આ ઓપ્શનમાં ઉપર જ લખેલું આવશે કે રિઝલ્ટ જાહેર થયેલું છે, કે ભાઈ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે, જે વિદ્યાર્થી મિત્રો જોવા માગતા હોય અહીંયા ક્લિક કરે અથવા આ વસ્તુ ડાઉનલોડ કરે એવો ઓપ્શન લખેલો જ હશે। અને જો આ લખેલું છે કે છેલ્લી પરીક્ષા ક્યારે લેવાની હતી, 17, 18, 19 અને 20 અને
21 જાન્યુઆરી આ છેલ્લી પીજી વિશેષની પરીક્ષા લેવાની હતી એટલે આનું રિઝલ્ટ લેટ આવે સ્વાભાવિક વસ્તુ છે, કેમ કે આગળના જે ત્રણ બોર્ડની પરીક્ષાઓ હતી વહેલા લેવાની હતી એટલે એમનું રિઝલ્ટ વહેલા આવે સ્વાભાવિક વસ્તુ છે, એટલે આનું પર રિઝલ્ટ ટૂંક સમયમાં આવી જશે, તો નિરાશ થવાની જરૂર નથી. અને આ રિઝલ્ટ આવી જાય જેવું પરિણામ આવે, જો સારું પરિણામ આવે તો તમારા નસીબ, જો ખરાબ પરિણામ આવે તો ટેન્શન લેવાની જરૂર નથી. જો તૈયારી કરતા હો તો આગળ તૈયારી ચાલુ રાખવાની છે, ઘણી બધી ભરતીઓ આવવાની છે, ઘણી બધી ભરતીઓ થશે આ ટૂંક સમયમાં. 2022ની ચૂંટણીના લક્ષીને સરકાર ઘણી ભરતીઓ કરવાની છે, એટલે કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, તલાટી બલાટી છે, આગળ ભરતીઓ ભરેલી છે એ પણ આવશે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી ને કોઈને ડિપ્રેશનમાં આવવાની પણ જરૂર નથી. જોયું આ પેજ ખોલશે, આ પેજ ખોલ્યા પછી તમારે એક આવું પેજ ખુલશે, આ પેજમાં તમારે જે બેન્ચ હોય બેન્ચ વાઇઝ તમારે સિલેક્શન કરવાનું, અને સિલેક્શન કર્યા પછી તમારે તમારે જે રિઝલ્ટ હોય તમારે જોઈ લેવાનું, બરાબર. ઓકે, જો આ વિડીયો તમે શરૂ હાલ જ જોતા હોય અથવા તમારા જેવા કોઈ વિદ્યાર્થી મિત્રો હોય એને સેન્ડ કરો, જેથી કરીને એ લોકો આ ટૂંક સમયમાં ધ્યાન રાખે, જે લોકો પરીક્ષાનું પરિણામની રાહ જોતા હોય. એટલે વધુમાં વધુ વિડીયો શેર કરો, જો વિડીયો ગમે તો લાઇક કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.